પલસાણા તાલુકાના ચલથાણ ખાતે આવેલ સિલિકોન ટાઉનશીપના એક મકાનમાં તસ્કરોએ ત્રાટકી રૂપિયા 2.56 લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હોવાની ફરિયાદ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકે નોંધાવવા પામી છે. ચલથાણના સિલિકોન ટાઉનશીપમાં રહેતા દિલીપભાઈ નટવરભાઈ પરીખ અને તેમના પત્ની સામાજિક કાર્યમાં હાજરી આપવા માટે ગયા હતા. તે વખતે તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી રૂપિયા 2.56 લાખની મત્તાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે કડોદરા જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.